બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની આલવાડા પ્રાથમિક શાળામાં આજે દીકરીઓને સૌથી વધુ મૂંઝવતા પ્રશ્નોના નિકાલ લાવવા માટે માસિક ધર્મ વિશે પૂરતી માહિતી આપી શાળાની ધોરણ 7 થી 10 સુધી અભ્યાસ કરતી દીકરીઓને શરમ અને સંકોચ વગર પેડનું વિતરણ કર્યું હતું. આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. નારી શક્તિ સ્ત્રી શક્તિના સન્માનનો અવસર એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. એક સત્ય છે કે આ પૃથ્વી સ્ત્રી શક્તિ પર નિર્ભર છે. આજે પણ ઇતિહાસ સ્ત્રીની શક્તિનો સાક્ષી છે. ઇતિહાસમાં મહારાણી લક્ષ્મીબાઈ હોય કે જીજામાતા કે મધર ટેરેસા, દરેક સમયે નારી શક્તિએ પોતાની ફરજ અદા કરવામાં જરા પણ પાછી પાની કરી નથી. અને એટલા જ માટે સ્ત્રીને કરુણાની દેવીથી માંડીને રણચંડી પણ કહેવાય છે. આજના આધુનિક યુગની વાત કરીએ તો ખાસ કરીને સ્ત્રીઓ કેટલીક આરોગ્યલક્ષી બાબતોથી અજાણ હોય છે, જેથી અનેક પ્રકારના ગુપ્ત રોગથી ગામડામાં રહેતી સ્ત્રીઓ અનેક પીડા સહન કરતી હોય છે. શાળાએ આવતી દીકરીઓ પણ ધોરણ 8 કે 7 પછી શાળા છોડી દેતી હોય છે. આ તમામ બાબતો પર ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી ધાનેરા તાલુકાની એક સ્ત્રી શક્તિ આગળ આવી છે અને આજે ધાનેરા તાલુકાના આલવાડા પ્રાથમિક શાળા ખાતે શાળામાં અભ્યાસ કરવા આવતી દીકરીઓને જાગૃત કરવા માટે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. ખાસ કરીને દીકરીઓ જ્યારે 12 વર્ષની થાય છે ત્યારબાદ તેમણે માસિક ધર્મની શરૂઆત થતી હોય છે, પરંતુ તે અંગે દીકરીઓને પૂરતી માહિતી હોતી નથી અને આપણા સમાજમાં પણ લોકો આ અંગે કશું જ ખુલીને વાત કરતા ન હોવાના લીધે દીકરીઓને માસિક ધર્મ વિશે જાણકારી મળી શકતી નથી. ત્યારે આ સમયગાળામાં માસિક ધર્મની શરૂઆત થતાં દીકરી શાળાઓમાં આવવાનું બંધ કરી દે છે અને તેની સીધી અસર અભ્યાસ પર પડતી હોય છે. તેની ખરાબ અસરો અભ્યાસ પર પડતા અને તેના લીધે એક દીકરીમાં ખોટી માનસિકતા ઘર કરી જાય છે. આ માસૂમ દીકરીઓના મનમાં માસિક ધર્મ એક રોગ માનવામાં આવે છે. ત્યારે દીકરીઓની આ જ માનસિક બદલાવ માટે દીકરીઓને આજે ધાનેરા તાલુકાની આલવાડા પ્રાથમિક શાળામાં માસિક ધર્મ અંગેના મૂંઝવતા પ્રશ્નોનો અંત લાવવા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો અને માસિક ધર્મ શું છે તેના વિશે સમજણ આપવામાં આવી હતી. આલવાડા શાળા ખાતે આજે ધાનેરાના સેવાભાવી ગાયનેક ડોક્ટર તબીબ જ્યોતિબેન પટેલ, મેડિકલ ઓફિસર ડોક્ટર મીનાક્ષીબેન રાજપૂતે આજે દીકરીઓને નિસંકોચપણે સેનેટરી પેડ વિશે માહિતી આપી હતી અને ખાસ કરીને માસિક ધર્મ દરમિયાન ગામડામાં રહેતી દીકરીઓ કપડાના બદલે સેનેટરી પેડનો ઉપયોગ કરતી થાય તે માટે પણ સમજણ આપવામાં આવી હતી. ગામડામાં રહેતી દીકરીઓ માસિક ધર્મને લઈ શરમ અનુભવતી હોય છે, પરંતુ આજે તબીબોએ દીકરીઓના હાથમાં સેનેટરી પેડ આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. આજ રોજ આલવાડા પ્રાથમિક સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક એવો સરસ કાર્યક્રમ જે અમે કર્યો એનો બહુ જ ગર્વ થાય છે. મોટી સંખ્યામાં બાળકાઓ આજે અહીંયા ઉપસ્થિત હતી તથા તેમણે ઘણા વર્ષોથી અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ કે ગામડાની લોકો કે જેમને માસિક શું છે એના વિશે કોઈ જ જાણકારી નથી, તો તેની માટે અમે થોડા એના અવેરનેસ માટે થઈ અને એમનામાં સાચી સમજણ આપી અને અમુક એનામાં જે ગેરમાન્યતાઓ હતી જેના લીધે આજની દીકરીઓ જે શાળાએ જવાનું છોડી દેતી હતી અને આ આવડછેડ છે એવું એમની અંદર જે મૂકવામાં આવતું હતું એના વિશે થોડી સમજણ આપી અને એ એમની જે ગેરસમજણ અને મૂંઝવણ હતી એ દૂર કરી તથા દરેક દીકરીઓને આજે સ્વતંત્ર રીતે પેડ આપીને કે આ પેડનો યુઝ કઈ રીતે કરવો તથા તેનો યોગ્ય નિકાલ કઈ રીતે કરવો તે બાબતે સમજણ આપવામાં આવી. આલવાડા પ્રાથમિક શાળાના શૌચાલયમાં માસિક ધર્મ અંગે એક માહિતીસભર પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને સાથે સાથે સેનેટરી પેડ પણ મૂકવામાં આવ્યા છે, જેથી શાળાની દીકરીઓ માસિક ધર્મ વિશે સંમતિત થાય અને સેનેટરી પેડનો વપરાશ કરતી થાય. તે માટે આજે આલવાડા શાળાથી આ દીકરીઓમાં જાગૃતિ લાવવાની શરૂઆત કરવામાં આવી છે. સેવાભાવી સામાજિક આગેવાન મીનાક્ષીબેન પુરોહિત, આલવાડા શાળાના આચાર્ય પાયલબેન મોદી, ભાટરામ પ્રાથમિક શાળાના શિક્ષિકા હર્ષિતાબેન પરમાર દ્વારા ધાનેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને માસિક ધર્મ પ્રત્યે જાગૃતિ આવે તેની સમજણ આપવામાં આવી રહી છે. ધાનેરાના સીડીપીઓ દર્શનાબેન પટેલ, આલવાડા તાલુકા સીટના સદસ્ય પાંચુબેન પટેલ અને દાતા ગીતાબેન ઠાકર સહિત આરોગ્ય વિભાગ અને આંગણવાડી કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમની મહિલા દિવસના કાર્યક્રમની અંતર્ગત અમે મુખ્ય આજનો કાર્યક્રમ એ માસિક બહેનોની દીકરીઓ
માસિક ધર્મ અંગેની જે વાત કરવામાં આવી, આ અંદર દીકરીઓ માસિક ધર્મ અંગે સંકોચ અને શરમ અનુભવે છે, એ આ માટે એ ડોક્ટર દ્વારા અમે એમની પ્રત્યક્ષ મુલાકાત કરી અને એ ડોક્ટરો અમારી સ્કૂલમાં એવી પહેલી સ્કૂલ હશે કે જે ડોક્ટરો અમારી શાળાની મુલાકાત લીધી અને એમને બાલિકાઓને કઈ રીતે પેડ વાપરવા, માસિક ધર્મ શું છે, કેવી રીતે છે એની આખી વૈજ્ઞાનિક રીતે પદ્ધતિ અને એ સમજાવવામાં આવ્યું, જેથી બાળકોને પોતે પણ આજે ખબર પડી અને શું છે એમને આજે વિશેષ રીતે એમને જાણકારી મળી. જે અમારા શાળાની અંદર સેનિટેશનની અંદર અમારે અહીંયા એક પોસ્ટર લગાવેલું છે, એની અંદર સેનિટરી પેડ મૂકવામાં આવ્યા છે અને એ પેડ કેવી રીતે વાપરવા એની પોસ્ટરની અંદર લખેલું છે, જે દરેક બાલિકા આવશે અને માનશે અને એ રીતે તેનો ઉપયોગ કરી શકશે. શું સફળતા મળી શકે છે આ પ્રોજેક્ટથી તમને? હા, આ પ્રોજેક્ટની અંદરથી એવી સફળતા મળી શકશે કે અમારી શાળાની અંદર ધોરણ 8ની અંદર જે બાલિકા છે જે માસિક ધર્મમાં પ્રવેશે છે, તે બાલિકા કેટલીક વખત એવું બને છે કે શરમના કારણે અને સંકોચના કારણે અને કેટલીક વાર તો અંધશ્રદ્ધાની ગેરમાન્યતાઓના કારણે તેઓ પોતાની સ્કૂલ અને અભ્યાસ છોડી દે છે. આ અભ્યાસ છોડી શકવાના કારણે જે કન્યા કેળવણીનું પ્રમાણ છે એ ઘટી જાય છે. આ પ્રમાણ ઘટશે નહીં અને દરેક બાળક અને ખાસ કરી દરેક બાલિકા ધોરણ 8ની અંદર અભ્યાસ છોડશે નહીં અને આગળ કન્યા કેળવણીનું પ્રમાણ વધતું રહેશે. આલવાડા સૌપ્રથમ તો આલવાડા પ્રાથમિક શાળા સ્કૂલની અંદરથી આ કાર્યક્રમની આ શરૂઆત કરવામાં આવી અને હવે ધીમે ધીમે આખા ધાનેરા તાલુકાની અંદર આ કાર્યક્રમ કરવામાં આવશે અને દરેક સ્કૂલની અંદર આવું પોસ્ટર આપવામાં આવશે, આવા સેનિટરી પેડ આપવામાં આવશે અને દરેક બાલિકાઓને એ આવી આ વિશે સતત સમજણ અને માહિતી પૂરી પાડવામાં આવશે. આજે દીકરીઓને માસિક ધર્મ વિશે સમજણ મળી રહે તે માટે આથી શરૂઆત કરવામાં આવી છે અને માસિક ધર્મ અંગે દીકરીઓમાં સાચા અર્થમાં સમજણ આવે અને ખોટી માન્યતા દૂર થાય ત્યારે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સફળ થયો કહેવાય.